નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી એમાં આપણે એકમ જોવાના છે આઠ બિરબલની યુક્તિ બાદશાહ સમયનો જે અકબર છે એનો ચતુર મંત્રી એનું નામ હતું બિરબલ અને યુક્તિ એટલે કે કરામત અથવા તો ઉપાય તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આજે બીરબલની યુક્તિ કે સુકન અને અપશુકન એટલે કે શુભ અને અશુભ કે આપણને આપણા મનમાં જે એક જાતનો વહેમ છે એ વહેમ દૂર કરવા માટે આ જે બીરબલ છે એણે ખૂબ જ સરસ રીતે ચતુરાઈ વાપરી છે તો એવી અહીં આપણને બીરબલની જે ચતુરાઈ છે યુક્તિ છે એની વાત અહીં આપણને સરસ મજાની કરવામાં આવી છે કે લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે કે સમાજમાં જાત જાતના કે આમ ન કરો તેમ ન કરવું એવું શુકન કે આમ કરશો તો શુભ થશે ને આમ કરશો તો અશુભ થશે એવી જે માન્યતાઓ છે એ જોવા મળે છે આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ એટલે કે શંકા ચતુર બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બીરબલ ચતુર વજૂર હતા બાદશાહ અને બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બીરબલ એ કોયડા ઉકેલી આપતા હતા કે કોયડો એટલે કે જટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન એ તરત જ આજે બીરબલ છે એ એવા કોયડા ઉકેલી આપતા હતા બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે તેમાંની વાત અહીં મૂકવામાં આવી છે એ આજે આપણે જોવાના છે કે અહીં જે બાદશાહ છે એ સવારમાં જ એક જે કાળમુખું મુખી એટલે કે જે અપસુકનિયાળ જે વ્યક્તિ છે એનું એણે મોઢું જોઈ લીધું છે એવું એ માને છે અને એનો જે દિવસ છે એ મારો આજે બગડવાનો છે એ મેં કહે છે અને સવારથી લઈને જે પણ ક્રિયા કરે છે એની જે ક્રિયાઓ છે એમાં કંઈ ને કંઈ બાધા આવે છે એટલે એ એવું માને છે કે એનું કારણ જે મેં સવારે જે વ્યક્તિનું મોઢું જોયું છે એ વ્યક્તિ જ છે એવું એ માને છે અને અંતે જે વ્યક્તિ છે એને ફાંસીના માચડે ચડાવવામાં આવે છે ત્યારે આ જે બીરબલ છે ચતુરાયથી આ જે વ્યક્તિ હોય છે એના કાનમાં એ કંઈક કહે છે અને આ પ્રમાણે છેલ્લે આ જે બાદશાહ છે એનું જે વહેમ છે એ દૂર થાય છે તો આપણે મિત્રો શરૂઆત કરીએ કે એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂકાની નીચે નજર કરી જોયું તો એક નોકોર ઝાડુથી વાળી રહ્યો હતો તો ઝરૂક એટલે કે ઉપર ની જે છજું એટલે કે ઉપરનો ઓરડો અથવા તો જે બાલ્કની કે તેને કહેવાય ઝરૂકો બાદશાહે જોયું એણે ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું એટલે બાદશાહે જેવું નીચે મોડું કર્યું એટલે જે ચોગાન કે જે મેદાનવાળી રહ્યો હતો એણે પોતાનું મોડું જે એ ઝાડું છે એનાથી ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોડું જોયું તેથી મારો દહાડો બગડવાનો એટલે એ શું કહે છે બાદશાહ કે આ જે વ્યક્તિનું મેં મોડું જોયું છે એટલે મારો આખો દિવસ છે એ ખરાબ ઘટના થવાની છે એવું એ માની બેસે છે કોણ તો આજે બાદશાહ વહેમનું ઓસળ નથી એટલે કે શંકા છે એની કોઈ દવા નથી દાંતણ પાણું પાણી કરી બાદશાહ સિરામણમાં કોળીઓ હાથમાં લે છે સિયા સીરામણ એટલે કે સવારનો નાસ્તો એ લેવા માટે હાથમાં કોળીઓ લઈને મોઢામાં મૂકવાની તૈયારી હોય છે ત્યાં તો સેનાપતિઓ આવીને સમાચાર આપ્યા કે બાદશાહ સલામત કે એને સંબોધન કરે છે કે બાદશાહ સલામત કે આપણા રાજ્યો પર બુલેન્ડખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે હવે આ વાત સાંભળી રાજા તો કોળિયો કોળિયાના ઠેકાણે રહ્યો અને બાસા હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા કે શેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળમુખાનું મોડું જોયું છે એટલે મારો દહાડો બગડવાનો એટલે ફરીથી રાજા શું કહે છે કે મેં આજે સવારમાં તે જે માણસનું મોડું જોયું છે મુખવું એટલે કે અપસુકન્યા કાળ કે કાળના જેવા મોઢાવાળો એને મેં જોયું છે એટલે જ મારો દિવસ આ ખરાબ જવાનો એટલે એને સેનાપતિને કહી દીધું કે સેના તૈયાર કરો અને લડાઈમાં તો હું જ તમારી સાથે આવું છું બાશા જાતે જ જાતે જ લડાઈ જાતે જ લશ્કરને લઈ રણમેદાર તરફ આવે છે એવા સમાચાર મળતા જ જે બુલેનખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા કે ફરીથી જે બુલેનખંડનો રાજા છે એ તો અધે રસ્તેથી પાછા વળી ગયા હવે બાદશાહ જે જમવાનું અધૂર હતું એટલે પાછા એ તો જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી એટલે કે એને તો બરાબરની ભૂખ લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાપળા ફાફળાં આવીને કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘરે લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ કે ફરીથી એ જમવા બેસે છે અને ત્યાં તો એને જે બેગમ છે એનો ભાઈ છે એને સાપ કરડ્યો છે એટલે કે જે સાપ ઉતરનાર જે મંત્ર તંત્ર જાણે છે એ જે વ્યક્તિને એને લઈ જવાનું છે એવું એની બેગમે કહ્યું હવે જે બાદશાહ છે એ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થયા જઈને જુએ છે તો શાળો મરી ગયો છે એની મૈયતને કબ્રસ્તાનમાં દટાવી લઈ ગયા દાટવા લઈ ગયા એ બધું પતાવતા સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા કે એનો જે ભાઈ છે એ પણ મૃત્યુ પામ્યા એટલે હવે એ ફરી વાળું એટલે કે સાંજનું ભોજન કરવા માટે પાછા બેઠા પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરીને એની થાળીમાં એટલે કે ડીશમાં પડી બાદશાહ બબડી ઉઠ્યા અને કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો હવે ફરીથી એ જમા બેસે છે અને શું થાય છે કે ગરોળી એના દિશમાં પડે છે એટલે રાજા તો શું કહે છે કે મારો આજનો દિવસ છે એ કેવો દુર્ભાગ્ય છે કે કમ ભાગ્ય છે નસીબ છે એટલે એવું એ કહે છે અને બીજો થાળ મંગાવે છે થાળ આવ્યો ને રાજા ઉચ્ચે શ્વાસે એટલે કે ઉતાવળે જમે છે જમતા જમતા એ લાલ પીળો થઈ જાય છે એટલે કે લાલ પીળો એટલે કે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને એના મનમાં પેલો વહેમ જ રમ્યા કર્યો તો હતો એટલે કે એને શંકા જ થયા કરતી હતી કઈ શંકા કે જે માણસને સવારમાં જોયો છે એટલે મારો દિવસ બગડ્યો છે એમણે તો હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલો અપસુકનિયાને કે આજ સવારમાં એનું મોડું જોયું છે ક્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે ફાંસીએ ચડાવી દેજો હવે એ શું કહે છે એને તો બરાબરનો ગુસ્સો આવી ગયો અને એણે તો કીધું કે જે કમનસીબ જે કમ ભાગી છે એ વ્યક્તિને તરત જ પકડી લાવો અને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીની સજા ફાંસીએ ચડાવી દેજો પેજ નંબર હવે બેતાલીસ પર જુઓ કે સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલા રોકકોળ કરતાં ચાલતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું રોકકોળનો એટલે કે રડવાનો અવાજ સાંભળી બીરબલ બહાર આવ્યા અને એમણે પૂછ પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી કે જે બધી હકીકત હતી જે બધી વાત હતી કે શેના લીધે આ બધું થયું હતું એ બધું એણે જાણી લીધું એણે તો પહેલાં કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કહ્યું કે બીરબલની વાત સમજી લઈને ઝાડુવાળા સિપાહીઓ સાથે આગળ ચાલ્યા કે કંઈ ધીમેથી એના કાનમાં બોલાવીને જે કમનસીબ જેને ફાંસીએ ચડાવવાના હતા એને કંઈ કાનમાં કીધું અને આ પ્રમાણે આજે કમનસીબ જે માણસ છે એને વાત સમજીને ફરીથી આજે ઝાડુવાળાને સિપાહીઓ સાથે આગળ ચાલવા લાગ્યા બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા સી તે પૂછવામાં આવ્યું એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે પાસી એ ચડાવવામાં આવે છે ત્યારે વ્યક્તિને પૂછવામાં આવે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે એને એની પણ છેલ્લી ઈચ્છા હતી એટલે એની છેલ્લી ઈચ્છા શું હતી કે મારે બાહા સલામતના દર્શન કરવાની છે હવે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તો તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા બાદશાહે કહ્યું અલિયા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દિવસ દહાડો ભૂક્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે કે જ્યારે જ્યારે જમવા બેઠા હતા ત્યારે ત્યારે કંઈ ને કંઈ સમાચાર એવા મળતા હતા કે એને જમવામાં ખલેલ પડતી હતી અને આખો દિવસ એણે ભૂક્યા રહેવું પડ્યું હતું અને એનો તો શું અહેમ હતું કે તા તાને જોવાથી જ મારો આખો દિવસ બગડ્યો એટલે હું તને આજે ફાંસીની સજા કરું છું ત્યારે નોકર કહે છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું કે શું કહે છે નોકર તમે મારું મોડું જોયું હતું તો મેં પણ તમારું મોડું જોયું હતું તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે સજે સાંજ આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અપસુકન્યા કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીને સજા કરશે તો આપને એની કઈ સજા કરશે તો અહીં કહે છે કે મને તો ફાંસીને સજા તને જોવાથી ફાંસીને સજા થઈ અને તને કઈ સજા કરશે એ તમે જ કહો તો આ જે વાત છે આ નોકરે કહ્યું એટલે આ જે વાત સાંભળીને બાદશાહ તો વિચારમાં પડી ગયા બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક એટલે કે સ્મિત થોડું થોડું સ્મિત કરીને હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય એની વાત સાચી છે સુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને બિચારાને હું અન્યાય કરી બેસત જે થયું તે સારું થયો અને એને છોડી અને સરફાવ આપી સરફાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો તો આ પ્રમાણે અહીં જે નોકરના જવાબ સાંભળી કે એણે કોને કાનમાં કોણે કાનમાં કહ્યું હતું કે આજે બિરબલની યુક્તિ કે એણે કહ્યું હતું આ પ્રમાણે આજે અપસુકન્યા માણસે કહ્યું અને આજે બાદશાહ છે એને પણ એની વાતનો ખ્યાલ આવી ગયો કે મેં નકામો એને અન્યાય કરી બેસત અને સારું થયું જે થયું તે સારું થયું એમ કરીને એને ભૂલનો સ્વીકાર થાય છે કે મેં ખોટો વહેમ કરેલો અને એને માનભેર એને ભેટ આપીને ત્યાંથી એને ઘરે એના પહોંચાડી દીધો તો આ પ્રમાણે અહીં આપણને સરસ મજાની ચાતુર્ય કથા કે બિરબલની યુક્તિ અહીં જોવા મળે છે તો અહીં આપણો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે તમારે હોમવર્કમાં શબ્દાર્થ લખવાના અને રૂઢિપ્રયોગ લખવાના અને આપણે ભાષા સજ્જતા જોઈ લઈએ કે આગળ આપણે ભાષાચ્છાના જોઈ ગયા હતા વ્યક્તિવાચક જોઈ ગયા હતા જાતિવાચક સંજ્ઞા જોઈ ગયા હતા આજે અહીં આપ્યું છે દ્રવ્યવાચક સંજ્ઞા કે એમાં કે જે સંજ્ઞાઓ પ્રવાહી ખનીજ અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય તો એમાં તમારે યાદ રાખવાનું કે પ્રવાહી વસ્તુઓ જેવી કે દૂધ ઘઉં ઘી ચોખા તાંબુ આ જે બધું છે એમાંથી પ્રવાહી જે વસ્તુ છે ખનીજ છે અનાજ છે તેના માટે આ જે સંજ્ઞા વેપ્રાય છે કઈ તો દ્રવ્યવાચક સંજ્ઞા તો આવા જે બીજા પણ ઉદાહરણો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના ત્યાર પછી છે સમૂહવાચક સંજ્ઞા એમાં કે બધી સંજ્ઞાઓ અમુક એક સમૂહ માટે વપરાય છે તેથી સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે કે નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કોઈ એક વ્યક્તિ કે પદાર્થ કે શબ્દને નથી લાગુ પડતું પરંતુ સમગ્ર સમૂહ જૂથને લાગુ પડે છે એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા તો એમાં તમારે યાદ રાખવાનું ટોળું ટોળુંમાં બધા ઘણા બધા લોકો ભેગા થાય બરાબર ને ત્યાર પછી સભા કે સભા ભરાય ત્યારે બધા લોકો ભેગા મળે સરઘસ શૈન્ય ઝુમખું આ બધા એના ઉદાહરણો છે બરાબર તો આજે ટોળું સભા સર્ઘસ અને શૈન્ય અને આ આશીના ઉદાહરણો છે તો સમૂહવાચક સંજ્ઞા એનો અર્થ આપણને કરાવે છે ત્યાર પછી તમારે અભ્યાસના પ્રશ્નો લખવાના અને સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં લખવાના આભાર